नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणीमां आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रोंनो हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 5 विषय कम्प्यूटर जेनी अंदर आप द्वितीय सत्रना प्रश्नपत्र अभ्यास करवाना छे। तो विद्यार्थी मित्रों, दरेक विद्यार्थी पेन्सिल रबर अथवा तो पेन साथ राखजो, जेथी करीने आपणे जवाबों साथ लखता जईशुं, खरुं ने? तो तमारे 40 मार्क्सनो प्रश्नपत्र हशे, जेनी अंदर 20 मार्क्सनी खाली जग्या 10 मार्क्सना टूल्सना नाम अने तेना कार्यो, 5 मार्क्स नाम आपो अने 5 मार्क्सना जोड़का, एम टोटल 40 गुणनो तमारो प्रश्नपत्र हशे। तो आपणे खाली जग्या जोईए, जवाबो साथे लखता रहीजो विद्यार्थी मित्रों। प्रश्न एक, कंसमां आपेला शब्दोमांथी योग्य शब्द पसंद करी खाली जग्યા पूरो। खाली जग्યા નંબર 1, ખાલી જગ્યા એ પેજ નંબર વગેરે જેવી ડોક્યુમેન્ટની માહિતી દર્શાવે છે। તો પેજ નંબર અને ડોક્યુમેન્ટની માહિતી સ્ટેટસ બાર દર્શાવે છે। 2, તો જવાબમાં લખીશું સ્ટેટસ બાર। 2, આ જે આઇકન છે એ ખાલી જગ્યા ટૂલનો આઇકન છે। તો આપણે પાઠમાં શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, ખરું ને? તો આ જે છે એ ઓપન ટૂલનો આઇકન છે, એટલે કે કોઈ ફાઇલ ઓપન કરવી છે, ડોક્યુમેન્ટ ઓપન કરવા છે, તો એના માટેનું આ ઓપનનું આઇકન છે। તો અહીં જવાબમાં લખીશું ઓપન। ખાલી જગ્યા નંબર 3, સિલેક્ટ કરેલા લખાણને ગાડા જાટ ફોન્ટ સ્ટાઇલમાં બદલવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો। તો બોલ્ડ, કયા બટન પર ક્લિક કરવાનું? બોલ્ડ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે લખાણ ફોન્ટ છે એ ગાડા જાડા અને ઘાટા દેખાશે। 4 નંબર, વર્ડ વિન્ડોના ટાઇટલ બાર પર ખાલી જગ્યા બટન આવેલું છે। તો વર્ડ વિન્ડોના ટાઇટલ બાર પર ઓફિસ બટન આવેલું છે। તો જવાબમાં લખીશું ઓફિસ, OFFICE। સ્ટાર્ટ બટન છે એ ટાસ્ક બાર ઉપર છે। 5 નંબર, ખાલી જગ્યા હોમ ટેબ ઇન્સર્ટ ટેબ વગેરે ધરાવે છે। હોમ ટેબ ઇન્સર્ટ ટેબ એ મેનુ બાર ધરાવે છે, કોણ ધરાવે છે? મેનુ બાર। તો જવાબમાં લખીશું મેનુ બાર। 6, ફોન્ટ સાઇઝ વધારવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો। તો વધારવા માટે ગ્રો ફોન્ટ, સેના પર ક્લિક કરવાનું છે? ગ્રો ફોન્ટ, જો ઘટાડવા માટે કીધું હોત તો શ્રિંક ફોન્ટ પર ક્લિક કરો। તો આપણે અહીંયા વધારવાનું છે એટલે GROWFONT, ગ્રો ફોન્ટ ઉપર ક્લિક કરવાનું। 7 નંબર, વર્ડમાં ખાલી જગ્યાએ ચિત્રનો સંગ્રહ છે, તો ક્લિપ આર્ટ, ક્લિપ આર્ટની અંદર ચિત્રનો સંગ્રહ છે। 8, સિલેક્ટ કરેલા લખાણને પેજની વચ્ચે લાવવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો। તો સેન્ટર, તમારું જે લખાણ સિલેક્ટ કરેલું છે એને વચ્ચે લાવવું છે પેજની વચ્ચે, તો સેન્ટર પર ક્લિક કરવાનું। 9 નંબર, ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ કે ગ્રામરની ભૂલો ચકાસવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે। તો સ્પેલિંગ એન્ડ ગ્રામર, કયા ટૂલનો ઉપયોગ થાય છે? સ્પેલિંગ એન્ડ ગ્રામર। 10, ફકરાની શરૂઆતમાં મોટો અક્ષર કેપિટલ રચવા ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે। તો ડ્રોપ કેપ, કયા ટૂલનો ઉપયોગ થાય છે? ડ્રોપ કેપનો, ડ્રોપ કેપ ટૂલને મદદથી તમારું જે ફકરાની શરૂઆતનો પહેલો અક્ષર છે એ કેપિટલ આવે છે, એટલે કે બહુ મોટો આવે છે। 11, સિલેક્ટ કરેલા લખાણની નીચે લીટી દોરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે। તો અંડરલાઇન, અંડરલાઇન ટૂલનો ઉપર ક્લિક કરશો એટલે તમારું જે લખાણ સિલેક્ટ કર્યું હશે એની નીચે લીટી આવવા લાગશે। 12, એક સાથે બધા જ શબ્દો બદલવા માટે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ બોક્સ ડાયલોગ બોક્સ પર ખાલી જગ્યા બટન પર ક્લિક કરો। એકી સાથે બધા જ શબ્દો બદલવા છે તો રિપ્લેસ ઓલ, કયા બટન પર ક્લિક કરવાનું છે? રિપ્લેસ ઓલ। 13 નંબર, શોર્ટ ટેક્સ્ટ ડાયલોગ બોક્સમાં લખાણને એ ટુ ઝેડ ક્રમમાં ગોઠવવા માટે ખાલી જગ્યા પસંદ કરો। એ ટુ ઝેડ એટલે ચડતા ક્રમમાં, બરાબર? તો
એસ્કેન્ડિંગ, કયા બટન પર ક્લિક કરવાનું છે? એસ્કેન્ડિંગ, જેથી ચડતા ક્રમમાં એ ટુ ઝેડ ક્રમમાં ગોઠવાશે. 14. વર્ડ ડોક્યુમેન્ટમાં ખાલી જગ્યા રેખા સ્પેલિંગની ભૂલ દર્શાવે છે. લાલ કઈ રેખા? તમારા સ્પેલિંગમાં કોઈ મિસ્ટેક હોય તો સ્પેલિંગની નીચે કઈ લીટી આવે છે? લાલ. 15. ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ તમે કરેલા પસંદ કરેલા લખાણની પાસે અદભૂત બદલી શકો છો. તો શેડિંગ શેનાથી બદલી શકો છો? શેડિંગથી તમે પસંદ કરેલા લખાણનું પાસ્યદભૂત બદલી શકો છો. 16. વર્ડ વિન્ડોના ખાલી જગ્યા પર સ્ટાર્ટ બટન આવેલું છે. તો ટાસ્ક બાર ઉપર. સ્ટાર્ટ બટન ક્યાં આવેલું છે? ટાસ્ક બાર પર. 17. જો તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરશો તો ડેસ્કટોપ પરથી વર્ડ વિન્ડો અદૃશ્ય થશે અને ટાસ્ક બાર પર તેનું આઇકન બટન જોઈ શકશો. તો મિનિમાઇઝ બટન ઉપર ક્લિક કરીશું એટલે જે સ્ટાર્ટ જે વર્ડ વિન્ડો છે એ અદૃશ્ય થઈ અને ટાસ્ક બાર ઉપર એનું આઇકન બટન વર્ડ વિન્ડોનું આઇકન બટન આવી જશે. તો જવાબમાં આવશે મિનિમાઇઝ. 18. ડોક્યુમેન્ટને વધારે આકર્ષક કરવા માટે ક્લિપ આર્ટ ટૂલનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? ક્લિપ આર્ટ. 19. સિલેક્ટ કરેલા લખાણને પેજની ડાબી તરફ ખસેડવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. ડાબી બાજુ કે તો અલાઇન ટેક્સ્ટ લેફ્ટ. 20. સિલેક્ટ કરેલા લખાણને કેપિટલ કે સ્મોલ લેટર્સમાં બદલવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. તો ચેન્જ કેસ. કયા ટૂલનો ઉપયોગ થાય છે? ચેન્જ કેસની મદદથી આપણે કેપિટલ કે સ્મોલ લેટર્સ બદલી શકીએ છીએ. પ્રશ્ન 2. નીચેના ટૂલ્સના નામ અને તેના કાર્યો લખો. એટલે કે ટૂલ્સનું નામ લખવાનું છે. આ રીતે ટૂલ્સ આપેલા હશે 5. એનું નામ અને કાર્ય તમારે લખવાનું છે. તો પહેલું સેવ. કયું ટૂલ છે? સેવ. તો એનું શું કામ છે? તો નામ આપીને પહેલી વાર ડોક્યુમેન્ટ સેવ કરવા અને ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરવા. એટલે કે બે કાર્યો છે એના. જ્યારે તમે સૌ પ્રથમવાર કોઈ પણ ફાઇલ સેવ કરતા હોવ ત્યારે સેવ બટન ઉપર ક્લિક કરશો તો સેવ એઝનું ડાયલોગ બોક્સ આવશે અને ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર તમારી ફાઇલ નવા નામથી સેવ થશે. જ્યારે તમે એ જ ફાઇલમાં કોઈ પણ ફેરફાર કરો છો, કોઈ સુધારા વધારા કરો છો, બરાબર, તો અને એ સુધારા વધારે તમારે સેવ કરવા છે ત્યારે પણ તમે સેવ બટન ઉપર ક્લિક કરશો તો તમે જે ફેરફાર કર્યો એ સેવ થશે, પરંતુ એની એ જ ફાઇલ ફરીથી બીજા નામથી સેવ થશે નહીં. એટલે કે સેવ એઝનું ડાયલોગ બોક્સ આવશે નહીં. 2. એની નીચે રેડ કલરવાળી લાઈન. આટલું યાદ રાખો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ જે છે ટૂલ એ ફોન્ટ કલર છે. જેનો કાર્ય છે પસંદ કરેલા લખાણનો રંગ બદલવા. પસંદ કરેલું લખાણ છે એનો રંગ બદલવા માટે ટેક્સ્ટ ફોન્ટ કલરનો ઉપયોગ થાય છે. 3. અલાઇન ટેક્સ રાઇટ. અલાઇન ટેક્સ રાઇટ એટલે કે સિલેક્ટ કરેલા લખાણને પેજની જમણી બાજુ ખસેડવા માટે અલાઇન ટેક્સ રાઇટ ટૂલ્સનો ઉપયોગ થાય છે. 4. નંબરિંગ. શું છે વિદ્યાર્થી મિત્રો? નંબરિંગ. અંકોવાળી યાદી રચવા કે શરૂ કરવા માટે નંબરિંગ ટૂલનો ઉપયોગ થાય છે. સોર્ટ. સિલેક્ટ કરેલા લખાણને ચડતા એટલે કે એ ટુ ઝેડ કે ઉતરતા એટલે કે ઝેડ ટુ એ ક્રમમાં ગોઠવણી કરવા અથવા અંકો સામે કોઈ ડેટાની ગોઠવણી કરવા માટે સોર્ટ ટૂલનો ઉપયોગ થાય છે. એનું નામ છે સોર્ટ અને આ છે એનું કાર્ય કે સિલેક્ટ કરેલા લખાણને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવા અથવા તો અંકો સામે કોઈ ડેટાની ગોઠવણી કરવા માટે સોર્ટ ટૂલનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 3. નામ આપો. 1. પ્રોગ્રામનું નામ દર્શાવનાર બાર. તો પ્રોગ્રામનું નામ સૌથી પહેલી લીટી, તમારા જે પણ પ્રોગ્રામ હોય એ વિન્ડોની સૌથી પહેલી લીટી એને ટાઇટલ બાર કહેવામાં આવે છે. ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ દર્શાવે છે. 2. અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે
કયો ટૂલનો ઉપયોગ થાય છે? રીડુ ટૂલ. કયો ટૂલનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો? રીડુ ટૂલ. ત્રણ, સિલેક્ટ કરેલા લખાણને ખસેડવા માટેના બે ટૂલ્સ. તમારું જે લખાણ સિલેક્ટ કર્યું છે એને ખસેડવું છે તો તમે ત્રણ ટૂલ્સનો ઉપયોગ થાય છે, પરંતુ અહીંયા આપણે બે ટૂલ્સ લખ્યા છે એટલે અલાઇન ટેક્સ્ટ લેફ્ટ અને રાઇટ લખીશું. સેન્ટર લખો તો પણ ચાલે. ચાર, બુલેટવાળી યાદી રચવા માટેનું ટૂલ્સ. તો બુલેટ્સ. કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે? બુલેટ્સ. પાંચ, શબ્દોને શોધવા માટેનું ટૂલ. એટલે કે તમારે શબ્દો શોધવા છે એટલે ફાઇન્ડ કરવા, શોધવું એટલે ફાઇન્ડ કરવું. તો કયા ટૂલનો ઉપયોગ થાય છે? ફાઇન્ડ ટૂલનો ઉપયોગ થાય છે. પ્રશ્ન ચાર, જોડકા જોડો. તો તમને અહીંયા આગળ અલગ અલગ બધા બટનો આપેલા છે અને એનું તમારે સાચું નામ લખવાનું છે બમાંથી સુધીને. અ ઉત્તર બ. તો બ આપણે લખવાનું નથી, માત્ર એમાંથી સાચા જવાબો જ લખવાના છે. તો પહેલું છે સ્ટાર્ટ બટન, સી. કયું છે? સ્ટાર્ટ બટન. નંબર બે, ડી, ઓફિસ બટન. કયું છે આ? ઓફિસ બટન. સ્ટાર્ટ બટન અને ઓફિસ બટન, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ભૂલ થવાની પૂરી શક્યતા છે. સ્ટાર્ટ બટનની અંદર આ રીતના કલરો પૂરેલા હશે, જ્યારે ઓફિસ બટનની અંદર આ રીતનું વચ્ચે ગેપવાળા ચિત્રો હશે. નંબર ત્રણ, વર્ડ આઇકન. કયું છે આ? વર્ડ આઇકન. નંબર ચાર, વર્ડ હેલ્પ બટન. કયું છે? વર્ડ હેલ્પ બટન. પ્રશ્નાર્થવાળું ચિહ્ન હોય એટલે જે તે વિન્ડોનું હેલ્પ બટન છે એવું સમજી લેવાનું. તો આપણે અહીંયા વર્ડ વિન્ડોનો પાઠ શીખ્યા, બરાબર ને? તો આ કયું બટન છે? વર્ડ હેલ્પ બટન. પાંચ, ચોકડીવાળું, રેડ બોક્સમાં ચોકડી એટલે કે ક્લોઝ બટન, બંધ કરવા માટેનું. કયું બટન છે? ક્લોઝ બટન. તો વિદ્યાર્થી મિત્રો તમારું પ્રશ્નપત્ર પણ આ જ સ્ટાઇલમાં પૂછાશે. અંદરના પ્રશ્નો ખાલી જગ્યા એમાં ફેરફાર હોઈ શકે, પણ તમારા પેપરના સ્ટાઇલ એટલે કે પદ્ધતિ, 20 માર્ક્સની ખાલી જગ્યા, 10 માર્ક્સના ટૂલ્સના નામ અને કાર્યો, પછી 5 માર્ક્સના નામ આપો અને 4 માર્ક્સ પ્રશ્ન ચાર જોડકા 5, બરાબર. આ રીતે તમારું પ્રશ્નપત્ર છેલ્લી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, જે 40 ગુણનું હશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો અંત સુધી જોજો અને તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમારે આ જવાબો છે, ખાલી જગ્યાના ટૂલ્સના નામ આપો, એના જોડકા, એ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખવાના છે અને ત્યારબાદ તમારે કોમ્પ્યુટરની નોટની અંદર તમારે એને પૂર્ણ કરવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ધોરણ 5નો કોમ્પ્યુટરનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે.